आदिजाति विकास आरोग्य अने परिवार कल्याण तेमज तबीबी शिक्षण राज्य मंत्री निमिषाबेन सुथारना वरद हस्ते आज सामूहिक आरोग्य केन्द्र मोरवा हड़फ खाते डायलिसिस सेंटर नू लोकार्पण करायु हतु। आ प्रसंगे सामूहिक आरोग्य केन्द्र खाते पीएमजेएवाई मां कार्ड मेगा हेल्थ केम्प अने ब्लड डोनेशन केम्प नू पण आयोजन करवामां आव्युं हतुं। कार्यक्रमना अध्यक्ष पदेथी संबोधन करता आरोग्य राज्य मंत्री निमिषाबेन सुथारे जणाव्युं हतुं के मोरवा हड़फ खाते नवीन डायलिसिस सेंटर नू उद्घाटन राज्यना अंतरियाळ विस्तारोमां पण श्रेष्ठ तबीबी सुविधा उपलब्ध करावानी सरकारनी प्रतिबद्धता दर्शावे छे। आ डायलिसिस सेंटर शुरू थता मोरवा हड़फ तेमज आजुबाजुना विस्तारना लोकोने डायलिसिस माटे हवे गोधरा के दूरना स्थळोए जवानी जरूर नहीं पड़े तेमज भविष्यमां जरूर पड़े हालना 3 बेडनी क्षमता वधारीने कुल 8 बेडनी करवामां आवशे तेम मंत्रीए जणाव्युं हतुं। किडनी फेल्युअर ना दर्दीओने अठवाडियामां 2-3 वार डायलिसिस करवानी जरूर पड़ती होवाथी दूरना स्थळोए जवा माटे पड़ती मुश्केलीओने ध्यानमां राखीने राज्य सरकारे કોઈપણ વિસ્તારના દર્દીએ 25-30 કિલોમીટરથી દૂર ન જવું પડે તે માટે ડાયલિસિસ સેન્ટરો શરૂ કરશે। આ સેન્ટર રાજ્યનું 61મું અને આદિવાસી વિસ્તારમાં 9મું ડાયલિસિસ સેન્ટર છે તેમ જણાવતા રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે દરેક આદિવાસી વિસ્તારમાં આ પ્રકારે ડાયલિસિસ સુવિધા ઊભી કરવામાં આવશે। ઓરા સામૂહિક કેન્દ્ર અને લુણાવાડા ખાતેની નવી હોસ્પિટલમાં પણ ટૂંક સમયમાં ડાયલિસિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવશે તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું। જિલ્લામાં 95% નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઈ ગયો છે ત્યારે બાકી રહેલા લોકોને ઝડપથી વેક્સિનનો બીજો ડોઝ લેવા તેમજ આરોગ્ય વિભાગને વેક્સિનની કામગીરીમાં સહયોગ આપવા તેમણે અનુરોધ કર્યો હતો। સ્ટ્રેસભર્યા જીવનના કારણે હાઈ બીપી ડાયાબિટીસ સહિતના લાંબા ગાળે નુકસાનકારક નિવડતા બિનચેપી રોગો નું પણ પ્રમાણ વધ્યું છે ત્યારે નિરામય અભિયાન અંતર્ગત આવા રોગોના સ્ક્રીનિંગ અને સારવારનો લાભ લેવા તેમણે અપીલ કરી હતી। આ ઉપરાંત ગરીબ જરૂરિયાતમંદ વર્ગને 2000થી વધુ પ્રકારની 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવાની સવલત ધરાવતી પીએમજેએવાય માં કાર્ડ યોજનાનો વધુમાં વધુ લોકોને લાભ મળે અને જરૂરિયાતમંદોને લેવડાવે તેવો અનુરોધ મંત્રીએ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સુશાસન સપ્તાહ દરમિયાન કરોડો રૂપિયાના લાભ લાભાર્થીઓને વહેંચતા કરીને સરકારે સ્વર્ગીય અટલજીને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી છે। કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર વિનીત મિશ્રાએ જણાવ્યું હતું કે આ સેન્ટર સ્ટેટ ઓફ આર્ટ ડાયાલિસિસ મશીનો ધરાવે છે। તેમણે કિડની ફેલિયર થવાના કારણો અને તેનાથી બચવાના ઉપાયો અંગે વિગતવાર માહિતી આપી હતી। પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે પ્રાસંગિક સંબોધન કર્યું હતું। મોરવા હડફ તાલુકામાં આવેલું સીએસસી સેન્ટર ઉપર ડાયાલિસિસ સેન્ટરનું આજે લોકાર્પણ કરીને વધુમાં વધુ ગ્રામ્ય કક્ષાના લોકો પોતાના ઘરના આંગણે જ ડાયાલિસિસ સેન્ટરનો ઉપયોગ કરીને સુવિધાઓ આરોગ્યલક્ષી મેળવે એ માટે કાર્યક્રમનું આયોજન કરેલું છે। એની સાથે પીએમજેવાય માં કાર્ડનું મેગા કેમ્પનું પણ આયોજન કરેલું છે જેથી કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દુનિયામાં સૌથી મોટી આરોગ્યલક્ષી આરોગ્ય કવચ પૂરું પાડનારી 5 લાખ રૂપિયાની જે યોજના આપી છે એ જનજન સુધી પહોંચે એનો લાભ લઈ શકે એના માટેનો મેગા કેમ્પ એની સાથે બ્લડ ડોનેશનનું પણ કેમ્પ કર્યું છે જેથી કરીને યુવાનો અને અન્ય વ્યક્તિ આમાં જોડાય અને જરૂરિયાતમંદ લોકોને જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે આપી શકાય। આ સેવાકીય એક યજ્ઞ છે, આ યજ્ઞરૂપી સૌ આમાં આજે જોડાયા છે। મને કહેતા આનંદ થાય છે કે આની સાથે જે ગુજરાતમાં ઓમિક્રોનનો પણ આજે વેરિયન્ટ જોવા મળ્યો છે એની સાથે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ટૂંક સમયમાં જ 2 વેક્સિનની મંજૂરી આપી છે। ટોટલ આપણા ભારત દેશમાં આજે 8 વેક્સિન છે। ગુજરાત રાજ્યની વાત કરું તો અને ભારત દેશમાં 142 કરોડ લોકોએ વેક્સિનેશન લઈ લીધું છે। ઘર ઘર સુધી ગુજરાત રાજ્યમાં અને કેન્દ્ર સરકાર સાથે મળીને હર ઘર દસ્તક કાર્યક્રમને સાથે રાખીને વેક્સિનેશનનું કામ સુપેરે પૂરું પાડ્યું છે। એની સાથે દરેક જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરી છે। ઓક્સિજન પ્લાન્ટની સાથે સાથે આપણા કેવી રીતે બેડની સુવિધાઓ પથારી વધારાય એના માટે પણ સુવિધા પૂરી પાડી છે। આરોગ્યની ટીમ બિલકુલ સજ્જ છે। આવતા સમયમાં પણ આપણા જે તરુણી છે, યુવાનો છે, બાળકો છે એને પણ વેક્સિનેશન 3 જાન્યુઆરીથી મળે એની પણ
સુવિધા આપણા ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ છે. એના પછી વૃદ્ધો 11મી તારીખેથી વૃદ્ધો અને ફ્રન્ટલાઈન વર્કર જે છે એને પણ બૂસ્ટર ડોઝ આપીને એમનું આરોગ્ય કેવી રીતે સચવાય, જેથી કરીને આ વેરિયન્ટમાંથી બધા કેવી રીતે બહાર નીકળી શકે, અમારી સરકારની આરોગ્ય ટીમની પૂરેપૂરી તૈયારી અને કટિબદ્ધતા છે અને એની સાથે ખૂબ સારી રીતે આમાંથી બહાર નીકળશું એવી મને આશા છે. અને આજના કાર્યક્રમમાં અમારા પંચમહાલ જિલ્લાના સંસદ શ્રી રતનસિંહ રાઠોડ સાહેબ, અમારા પંચમહાલ જિલ્લાના પ્રમુખ શ્રી કામિનીબેન, ડીડીઓ શ્રી અને આઈકેડીમાંથી આવેલા ગાંધીનગરથી વિનીત મિશ્રાજી એમની ટીમ અને અમારું પૂરેપૂરું જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, સરપંચશ્રીઓ અને સંગઠનના તમામ હોદ્દેદારો આજે આ કાર્યક્રમમાં જોડાઈને આદરણીય ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ જે સુશાસન દિવસનું મહત્ત્વ જે છે એ પ્રજાલક્ષી, પ્રજાના હિતમાં અને પ્રજા વચ્ચે જેને જે કામગીરી કરવાની છે એના ભાગરૂપે આ કાર્યક્રમ કરેલો છે. જય હિંદ, જય ભારત. ઇકબાલ શેખનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, પંચમહાલ.